નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું છું ધરા. જોઈએ સોગામ સો ખબર. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આઠમી વાર બજેટ રજૂ કર્યું. આ વખતનું બજેટ રહ્યું 2,17,287 કરોડનું. પ્રત્યેક ખેડૂતને 6,000 આપવાની યોજના. 48 લાખ ખેડૂતોને 3,186 કરોડ ચૂકવાયા. 3,795 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ સહાય પેકેજ આપ્યું. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહાયક વિભાગ માટે 7,423 કરોડ. ખેડૂતોને 0% વ્યાજદરે ધિરાણ આપવા 1,000 કરોડ. પાક વીમાનું પ્રીમિયમ ભરવા માટે 1,190 કરોડ. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 300 કરોડ. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે 300 કરોડની જોગવાઈ. કિસાન પરિવહન યોજનાની કરાઈ જાહેરાત. હળવા ભાર વાહનથી ખરીદી માટે મળશે 50-75 હજાર સબસીડી. 50,000 ખેડૂતો માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ. તો ગાય આધારિત સજીવ ખેતી કરતા ખેડૂતોને વર્ષ દરમિયાન 10,800 રૂપિયા મળશે. મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના માટે 200 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી પશુદાન સહાય હેઠળ એક પશુના વિયાણ બાદ એક માસ માટે 150 કિલો પશુદાણમાં 50% સહાય. તો દૂધ ઉત્પાદન મંડળીના 15 લાખ પશુપાલકોને યોજનાનો લાભ મળશે. પાંજરા પુલને અપગ્રેડ કરવા માટે 100 કરોડની જોગવાઈ. જળ વ્યવસ્થાપનમાં દેશમાં ગુજરાત રાજ્ય પહેલા નંબરે. ગુજરાતમાં 1,44,000 કરોડનું રોકાણ થયું. એમએસએમઈને રાજ્ય સરકારે મંજૂરીઓમાંથી મુક્તિ આપી. એમએસએમઈમાં પહેલા ઉદ્યોગ શરૂ કરી શકાશે, ત્યારબાદ 3 વર્ષમાં ગમે ત્યારે મંજૂરી મેળવી શકાશે. શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડ રૂપિયાની જોગવાઈ. સ્કૂલ ઓફ એક્સલન્સ નામથી નવી યોજનાની જાહેરાત કરાઈ. 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. હોશિયાર વિદ્યાર્થીઓ માટે સરકાર 500 શાળાઓને અલગથી વિકસાવશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે 14 લાખ વિદ્યાર્થીઓ માટે 20 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 935 કરોડની જોગવાઈ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11,243 કરોડ રૂપિયા. કુપોષણ દૂર કરવા માટે 2,000 કરોડ. આ યોજના અને વાત્સલ્ય યોજના માટે 1,105 કરોડની જોગવાઈ. 650 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના નવા 7,000 વર્ગખંડ તૈયાર કરાશે. મધ્યાહન ભોજન અને સંગમ યોજના માટે 980 કરોડ રૂપિયા. 4,22,000 વિદ્યાર્થીઓને આરટીઈ માટે 550 કરોડની જોગવાઈ. વિદેશમાંથી ગુજરાતમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ. કોલેજમાં પ્રવેશ મેળવતા 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ. સરકારી યુનિયનના નવા બાંધકામ તથા ભવનોના બાંધકામ માટે 246 કરોડની જોગવાઈ. વિશ્વની 8મી અજાયબી તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યું સ્થાન. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમામાં લોકોએ સૌથી વધારે દર્શન કર્યા. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે. ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન અને એરપોર્ટ સુધી પહોંચાડવા માટે 10 કરોડની સહાય. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઉત્પાદન વધારવા માટે 87 કરોડ રૂપિયાની જોગવાઈ. ઘઉં, ચોખા, કઠોળ, કપાસ, શેરડી, તેલેબિયા પાક માટે મળશે સહાય. દરેક 10 ગામ દીઠ પશુઓ માટે 1 હરતી ફરતી એમ્બ્યુલન્સ રહેશે, જેના માટે 35 કરોડ રૂપિયાની જોગવાઈ. હિંમતનગર નજીક રાજપુરમાં નવી વેટરનરી કોલેજ બનશે. મત્સ્ય ઉદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર પશુ સારવાર સંસ્થા માટે જોગવાઈ. પશુ સુધારણા કચેરીઓના બાંધકામની મરામત માટે 45 કરોડની જોગવાઈ. ટાઢ તાપ ઠંડીથી રક્ષણ માટે ગરીબોને જંબો છત્રી અપાશે. 65,000 છૂટક વેચાણકારો માટે 8 કરોડ રૂપિયાની છત્રીઓ અપાશે. માછીમારી કરતા નાના માછીમારોને એન્જિન ખરીદી માટે સહાય અપાશે. યુનિયન દીઠ 1,20,000ની મર્યાદામાં 50% સહાય અપાશે, જેના માટે 9 કરોડ રૂપિયાની જોગવાઈ. ચેકડેમ તળાવો નવા બનાવવા માટે ઊંડા કરવા માટે 366 કરોડ રૂપિયાની જોગવાઈ. બનાસકાંઠામાં થરાદની સીપુ ડેમ સુધી લાઇન નાખવા 225 કરોડની જોગવાઈ. થરાદ, લાખણી, ડીસા, દાંતીવાડા તાલુકાના 6,000 હેક્ટર વિસ્તારને લાભ મળશે. કચ્છમાં સિંચાઈ સુવિધા વધારવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ. આદિવાસી વિસ્તાર માટે 1,142 કરોડની જોગવાઈ કરવામાં આવી. ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર સિંચાઈ યોજના માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા. 74 તળાવો અને 12 નદી કાંસમાં પાણી આપવા માટે 103 કરોડ રૂપિયાની જોગવાઈ. નીતિન પટેલે બજેટમાં શ્રમિકો માટે ખાસ જાહેરાત કરી. શ્રમિકો માટે સિટી બસની વ્યવસ્થા કરાશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં શ્રમિકોને કામ પર જવા મફતમાં સુવિધા અપાશે. શ્રમિકો અન્નપૂર્ણા યોજનાનો લાભ હવે યુ વિન કાર્ડ ધારકોને પણ મળશે. બાંધકામ સ્થળ પર કામ કરતી શ્રમિક મહિલાઓને પ્રસૂતિના 4 માસ સુધી 5,000 રૂપિયાની માસિક સહાય અપાશે. સગર્ભા બાંધકામ ક્ષેત્રે કામ કરતી હોય તેમને સરકાર દર મહિને મદદ કરશે. પ્રસૂતિને સહાય પેટે 27,500 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના બજેટમાં મહિલા હેલ્પલાઇન 181 માટે 12 કરોડ રૂપિયાની કરાઈ જોગવાઈ. 181 અભયમ મહિલા હેલ્પલાઇન
મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાઓ અને દીકરીઓને કરે છે મદદ અને કાઉન્સેલિંગ પણ કરે છે। રાજ્યમાં 3000 કિલોમીટરના ગ્રામ્ય વિસ્તાર રસ્તાઓમાં 1800 કરોડ રૂપિયાના ખર્ચે પહોળા કરાશે। મુખ્યમંત્રી સડક યોજના માટે 2500 કરોડ રૂપિયા ખર્ચાશે। અમદાવાદ બગોદરા રાજકોટ હાઈવેને 2893 કરોડના ખર્ચે 6 લેન કરવામાં આવશે। નીતિન પટેલ રાજ્યના રસ્તાઓ પર કહ્યું રીકાર્પેટ ન થાય તેવા રસ્તાઓનું રીસર્ફેસ કરવા માટે 7 વર્ષમાં 9500 કિલોમીટરના રસ્તા રીસર્ફેસ માટે 1436 કરોડ રૂપિયા ખર્ચાશે। તો 150 તાલુકાના 2499 રસ્તાના રીસર્ફેસ કામ માટે 3600 કરોડ રૂપિયા ખર્ચાશે। નીતિન પટેલે રસ્તાઓ પર થતા અકસ્માતોને અટકાવવાની વાત બજેટમાં કરી। વૈજ્ઞાનિક પદ્ધતિથી સેફ્ટી એડિટ કરાશે તો જૂના પુલોમાં સર્વે બાદ નવા પુલ બનાવવા માટે 80 કરોડની જોગવાઈ। રાજ્ય સરકારે બજેટમાં નવી એસટી બસોની જાહેરાત કરી। રાજ્ય સરકાર 240 કરોડના ખર્ચે 895 નવી એસટી બસ ખરીદશે। નવા 7 એસટી બસ ડેપો બનાવવામાં આવશે। જૂના એસટી ડેપોને તોડી સુવિધાયુક્ત બનાવવા માટે 30 કરોડ રૂપિયાની સહાય। અલંગ શિપયાર્ડનું 715 કરોડ રૂપિયાના ખર્ચે રીસાયકલિંગ કરવામાં આવશે। તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 13,917 કરોડ રૂપિયાની જોગવાઈ। નીતિન પટેલે બજેટમાં જાહેરાત કરેલ કચ્છમાં દુનિયાનો સૌથી મોટો વીજ હાઇબ્રિડ પાર્ક બનાવવામાં આવશે। સૌર ઉર્જા અને પવન ઉર્જા વાર્ષિક 25,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે। કચ્છને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન। નર્મદા નહેર ઉપર 18 સ્થળોએ નાના વીજ મથક બનાવવા માટે 90 કરોડ રૂપિયાની ફાળવણી। નર્મદા નહેર પર 8 સ્થળે વીજ મથક કાર્યરત છે। 18 નવા વીજ મથક શરૂ થવાથી 86 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે। નાણામંત્રી નીતિન પટેલે બજેટ પહેલા કવિતાનું કર્યું પઠન। બોલ્યા કામ કરતા આવ્યા છીએ, કામ કરતા રહીશું, કામ કરતા બનાવ્યું 25 વર્ષમાં ઉત્તમ ગુજરાત, આવો સૌ બનાવીએ ઉત્તમ ગુજરાત। નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું બજેટ। રાજ્ય નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં સીએમ રૂપાણીએ કર્યા વખાણ। સીએમ રૂપાણીએ બજેટને ગુજરાત રાજ્યને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવતું બજેટ ગણાવ્યું। રાજ્યનું બજેટ ગુજરાતને એક નવી ઊંચાઈ આપશે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજ્ય સરકારના બજેટને આવકાર્યું। જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસનું છેલ્લું બજેટ 10,000 કરોડ રૂપિયાનું હતું, જે વધીને ભાજપ સરકારનું 2.17 લાખ કરોડનું થયું। ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું। પરેશ ધાનાણીએ કહ્યું બજેટની સામાન્ય જનતાને ખૂબ મોટી આશા અપેક્ષાઓ હતી। રૂપિયા ક્યાંથી આવશે એ નક્કી નથી તો ખર્ચા કઈ રીતે કરાશે તેનો જવાબ નથી। ગોધરાકાંડને આજે 18 વર્ષ પૂર્ણ થયા। 27 ફેબ્રુઆરી 2002માં સામાજિક તત્વોએ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી હતી। અયોધ્યાથી અમદાવાદ પરત ફરતા 59 કારસેવકોના થયા હતા મોત। ગુરુવારે વિધાનસભા સત્રનો બીજો દિવસ એટલે કે આજે વિધાનસભા સત્રનો બીજો દિવસ બેઠકોની શરૂઆત પ્રશ્નોત્તરી કાલથી શરૂ થશે। નાણાં માર્ગ મકાન ઉર્જા કાયદો વ્યવસ્થા શિક્ષણ સહિતના વિભાગોના પ્રશ્નોની થશે ચર્ચા। બજેટ સત્રમાં જણાવાયું કે સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી સર્કિટના વિકાસ માટે રૂપિયા 3,827.92 લાખનો ખર્ચ કરવામાં આવ્યો। ગાંધી સર્કિટના વિકાસ માટે રૂપિયા 8,501 લાખની મંજૂર થયેલી ગ્રાન્ટો પૈકી 2 વર્ષમાં 4,394 લાખની જ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર કર્યો। કમોસમી વરસાદથી 67,25,136 હેક્ટરમાં થયું નુકસાન। સરકારે સહાય પેટે 1,228.99 કરોડ રૂપિયા ચૂકવ્યા। ચોમાસામાં 85,87,826 હેક્ટરમાં કૃષિ પાકોનું કરાયું વાવેતર। વિપક્ષે પાક વીમાનો ઉઠાવ્યો મુદ્દો। કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં કૃષિમંત્રીનો લેખિત જવાબ। કમોસમી વરસાદથી 67 લાખ હેક્ટરમાં થયું નુકસાન। સહાય પેટે 1,228.99 કરોડ રૂપિયા ચૂકવ્યા। કોંગ્રેસે કહ્યું કમોસમી વરસાદથી 25,000 કરોડનું નુકસાન। વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ઋત્વિક મકવાણાએ વીમા કંપની સામે ફરિયાદ મુદ્દે પૂછ્યો પ્રશ્ન। સરકારે કહ્યું વીમા કંપનીની કોઈ ફરિયાદ સરકારને મળી નથી, જોકે વીમા કંપની સામે બેદરકારીની સરકારને 12 ફરિયાદો મળી। સરકારે માત્ર માર્ગદર્શિકા મુજબ કામ કરવા વીમા કંપનીઓને સૂચના આપી। વિધાનસભામાં પાક વીમા મુદ્દે નેતા વિપક્ષ પરેશ ધાનાણીને પ્રશ્ન પૂછવાની ના પાડતા કોંગ્રેસે કર્યો હોબાળો। પરેશ ધાનાણીને કહેવામાં આવ્યું કે અધ્યક્ષના પ્રશ્નના સ્કોપથી બહારના પ્રશ્ન તમે પૂછી ન શકો। બાદમાં કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોને ન્યાય આપો ન્યાય આપો નારા પણ લગાવ્યા। તીડ આક્રમણથી ખેડૂતોને નુકસાનનો મુદ્દો ગૃહમાં ગાજ્યો। બનાસકાંઠાના 566 ખેડૂતોને 836 હેક્ટર જમીનમાં 33% વધુ નુકસાન પહોંચ્યું। વળતર ચૂકવણીની કામગીરી ચાલુ હોવાનો સરકારનો જવાબ। ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન પણ ગૃહમાં ગાજ્યો। સરકારનો આ મામલે જવાબ સામે આવ્યો। આત્મહત્યાનું કારણ વ્યક્તિગત કે અલગ હોય છે। દેવભૂમિ દ્વારકામાં 2 વર્ષમાં 4 ખેડૂતોએ, જૂનાગઢમાં 3, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં અમરેલીમાં 2, જ્યારે સાબરકાંઠામાં 1 ખેડૂતે આત્મહત્યા કરી છે। સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં 219 જગ્યાઓ ભરવા
મહેકમ મંજૂર થયું હતું। 219 જગ્યાઓ સામે 136 જગ્યાઓ ભરાઈ છે, 83 જગ્યાઓ ખાલી હોવાથી રાજ્ય સરકારનો સ્વીકાર। આજ રીતે વસ્ત્રાલ આરટીઓમાં મંજૂર થયેલી 61 જગ્યાઓ સામે 37 જગ્યાઓ જ ભરવામાં આવી, વસ્ત્રાલ આરટીઓમાં 23 જગ્યાઓ ખાલી પડી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર। સરકારે બે વર્ષમાં એસટીને ભાડું ચૂકવ્યું નથી, 2019માં ભાડાપેટે 84 લાખ ચૂકવવાના હજુ બાકી। વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે 2019-20માં સરકારને 748 કરોડની ખોટ થઈ। સરકારી પ્રવાસ પર વડગામના ધારાસભ્યનો પ્રશ્ન, ગુજરાતના પ્રવાસન પ્રચાર માટે જાહેરાતનો સરકારનો જવાબ, છેલ્લા બે વર્ષમાં સરકારે કર્યો 66.79 કરોડનો ખર્ચ, અને રાજ્યોમાં 42.2 કરોડની કરાઈ જાહેરાત। રાજ્ય સરકારને ટેક્સમાંથી મળતી આવકમાં 200 કરોડનો થયો ઘટાડો, 2019માં સરકારને 2810 કરોડની આવક થઈ, 200 કરોડ રૂપિયાની આવક ઓછી થઈ। નિરંજન પટેલના પ્રશ્નમાં સરકારે આપ્યો લેખિતમાં જવાબ। શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગરીબો માટે હજારો મકાન બનાવવામાં આવ્યા, ખેડૂતોની જીવનશૈલીમાં સુધારો આવ્યો છે, હજારોની સંખ્યામાં ગામડાઓમાં ગરીબો માટે આવાસ બન્યા, રોજગારી આપવામાં ગુજરાત પહેલા ક્રમે। 9 દિવસથી ચાલી રહેલી રાજકોટ બેડી માર્કેટ યાર્ડની હડતાલનો આવ્યો આખરી અંત, કમિશન એજન્ટના પ્રતિનિધિએ સીએમ રૂપાણી સાથે મુલાકાત કરી, સવારથી માર્કેટ યાર્ડમાં થશે હરરાજી। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશોનો મહત્વનો નિર્ણય, અલગ અલગ જણસીને શરૂ થશે હરરાજી, યાર્ડ સત્તાવાર રીતે કરશે જાહેરાત। રાજકોટના માનસરોવર પાર્કમાં ફાયરિંગની ઘટના, સોની વેપારીના ડ્રાઈવરે જાતે ફાયરિંગ કરી પોતાની જાતને ઈજા પહોંચાડી, ડ્રાઈવરને વેપારી સામે ગુનો નોંધાયો। જામનગરમાં તોલમાફ કચેરીનો ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાયો, વર્ગતળના સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ માકડિયાએ 200 રૂપિયાની માંગી હતી લાંચ, ઇલેક્ટ્રિક વજન કાંટાને સ્ટેમ્પિંગ કરી સર્ટિફિકેટ આપવા માટે લાંચ માંગી હતી। ભાવનગરમાં જ્વેલર્સમાં મેનેજર પાસે ખંડણી માંગનાર 3 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું, આરોપીઓએ 1 કરોડ રૂપિયાની ખંડણીની વસૂલી કરી હતી, ફરિયાદીના શોરૂમ નજીક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું, પોલીસે આરોપીઓની જાહેરમાં સરભરા કરી। વેલકમ બેક। વલસાડમાં લોભામણી સ્કીમો બતાવી છેતરપિંડીની ઘટના સામે આવી, 4 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની સ્કીમ આપી રોકાણકારો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવ્યા, કરોડો રૂપિયાનું ફુલકું ફેરવી, દિવ્ય જ્યોતિ કંપનીના સંચાલકોએ ઠગાઈ કરી, રૂરલ પોલીસે 4 સંચાલકોની ધરપકડ કરી। વિધાનસભા સત્રનો પ્રારંભ થતા જ ઉપવાસ છાવણી પર પોલીસની તવાય, એલઆરડી અનામત મુદ્દે આંદોલન કરી રહેલા 40થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરાઈ, માલધારી આદિવાસી આંદોલનકારીઓનો મંડપ છોડવાની કરાઈ કાર્યવાહી। અમરેલી જિલ્લાના 6 સેન્ટર પર 10 દિવસમાં 2310 ખેડૂતોનું ચણાનું રજીસ્ટ્રેશન થયું, 975માં ભાવે 1 માર્ચથી 6 એપીએમસી ખાતે ખરીદી શરૂ થશે। જિલ્લામાં આ વર્ષે સારા વરસાદને કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું વાવેતર। વડોદરામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના મકાનના ગેરકાયદે દબાણ હટાવવા જતા બબાલ થઈ, પ્રશાંતની મહિલા અનુયાયી જેસીબી મશીનની આગળ સુઈ ગઈ, મહિલા બેભાન થવાનું નાટક કરી રહી હતી, 2 લોકોની આ મામલે અટકાયત પણ કરાઈ। સાબરકાંઠાના ખેડ બ્રહ્મા સ્ટેટ હાઈવે પર દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ, સિટી સર્વેયર રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી, દિવસભર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના ધારાસભ્ય નથા પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યું, ટેકાના ભાવે રાયડાની ઓનલાઈન ખરીદીની ગ્રામ્ય કક્ષાએ નોંધણી કરાય તેવી પણ રજૂઆત કરાઈ, રાયડાની ઓનલાઈન નોંધણી બાબતે ધાનેરામાં થયો હતો હોબાળો। છોટાઉદેપુરના બોડેલીમાં ખેડૂતોની પદયાત્રાને પોલીસે અટકાવી, કિસાન સંઘના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ અને મહામંત્રી શાહિદ મંસૂરીને પોલીસે ડિટેઇન કર્યા, દેવામાફી સહિતના 11 માંગ સાથે ગાંધીનગર સુધી પગપાળા જવાના હતા। ભુજના માધાપર ગામે ગૌવંશ પર એસિડ છાંટતા જીવદયા પ્રેમીઓમાં રોષ, માધાપર હિન્દુ સંગઠને ગ્રામ પંચાયત આવેદનપત્ર પાઠવ્યું, આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ। મેં ક્યારેય ભડકાઉ ભાષણ કર્યું નથી, ખંભાતમાં હિંસાની ઘટના પર પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલે પોતાનો બચાવ કર્યો, સંજય પટેલે કહ્યું હાજરની ફરિયાદ કરાય છે, તેઓ અભ્યાસ કરીશું। આણંદના ખંભાત ખાતે 3 દિવસના અજંપા બાદ શાંતિનો માહોલ, સવારથી બજારો રાબેતા મુજબ ખુલ્યું, પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ યથાવત। આણંદના ખંભાતમાં સમગ્ર વિસ્તારમાં શાળા કોલેજો અને બજારો રાબેતા મુજબ ખુલ્યા, પોલીસે વધુ 10 આરોપીઓની અટકાયત કરી। ખંભાતમાં ધંધા રોજગાર નિયમિત શરૂ થયા, શાળાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ વિદ્યાર્થીઓની પાંખી હાજરી દેખાય, શાળાઓમાં ક્લાસરૂમ ખાલી દેખાયા, આગામી સમયમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે, જેથી આચાર્ય કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓને શાળાએ મોકલે। વડોદરાના પાદરામાં ચેન સ્નેચિંગ અને ચોરીની 1 સાથે 3 ઘટના બની, 1 વૃદ્ધ મહિલાને રિક્ષામાં અજ્ઞાત સ્થળે લઈ જઈ ચેઇન તોડી લઈ આરોપી ફરાર થયો, પાદરાના એસટી બસ ડેપોમાંથી પાકીટની ચોરી થઈ, પાદરાના ઉમરાયા ગામે પણ ઘરમાં ઘૂસી ચોરોએ અગત્યના દસ્તાવેજ ચોરી કર્યા।
सूरत में बीएससी सेमेस्टर टू ना बने पेपर खराब जता विद्यार्थी कर्यो आपघात। डिंडोली नवागाम विस्तार में रहता विद्यार्थी अणधार्या पगला परिवार में शोक नो माहौल। गत रोज रात्र घर अभ्यास रूम में गले फांसो खाई जीवन टूंकाव्यू। भावनगर जिलाना बोरडा गामे लोक साहित्यकार मायाभाई आहिरना त्यां लग्न प्रसंगे फायरिंग की घटना। अमरेली थी आवेला जानैयाओमांथी कोई फायरिंग कर्यु। फायरिंग में ड्रम वगाड़वा आवेला मंडळीना कलाकार ने इजा थई। इजाग्रस्त ने सारवार माटे होस्पिटल में खसेड़वामां आव्यो। पादरामां पिताए तेनी 14 वर्षनी पुत्री पर आचर्यो दुष्कर्म। हेवान बनेला पिताए अनेक वार बळजबरीपूर्वक दुष्कर्म आचर्यो। कोईने जाण करशे तो पोते दवा पीने मरी जशे तेवी पुत्रीने आपतो हतो धमकी। पादरा पोलीस मथके नोंधाया मामले फरियाद। मुंबईना वेपारी साथे बे व्यक्तिओए 5.84 करोड़नी छेतरपिंडी आचरी। दहीसरनी जमीनना बोगस दस्तावेज बतावी करी छेतरपिंडी। क्राइम ब्रांचे अब्दुल करीमनी धरपकड़ करी। बिपिन पटेल परिवार साथे अमेरिका भागी गयो। आरोपी बिपिन पटेल छे दादा भगवान पंथना कनुदादना जमाई। वडोदरामां 40 लाखनी छेतरपिंडीनी घटनामां आरोपीनी पोलीसे धरपकड़ करी। कंस्ट्रक्शनना व्यवसायमां भागीदार बनावा नामे फिरोज खान पठाण नामना वेपारी साथे छेतरपिंडी आचरवामां आवी। ईशाक कछावा नामना शख्से करी छेतरपिंडी। जामनगरमां एक महिनामां त्रीजी व्यक्ति बनी ऑनलाइन छेतरपिंडीनो भोग। शख्से ऑनलाइन बाइकनी खरीदी करता बन्यो भोग। 1.80 लाख चूकव्या बाद न मळी बाइक। ओएलएक्स पर लोभामणी जाहेरातथी ठगाया आचराय। जामनगर में जिला कलेक्टरे कर्यु सरप्राइज चेकिंग। शहर ना सीटी बी डिविजन पोलिस स्टेशन में चेकिंग करायो। डीवाईएसपी और पीआई सहित पोलिस अधिकारी उपस्थित रहा। सूरत में सॉफ्टवेर थी थता रेलवे टिकट कौभाड़ पर्दाफाश थयो। अमित प्रजापति डेटा की तपास में रेकेट झड़पायो। 25 दिवसीय तपास में 70 करोड़ टिकट बुकिंग आयु सामे। मेक नामना सॉफ्टवेर की मदद थी आचर्यु टिकट कौभाड़। सूरत सॉफ्टवेर थी थता रेलवे टिकट कौभाड़ में आईआरसीटीसी की माहिती प्रमाण 70 करोड़ टिकट बुक थयानो अंदाज। 8000 जेटला आईडी की तपास हजू पण बाकी। वर्ष 2017 में बनाव्यु हतु मेक सॉफ्टवेर। सूरत में पार्टी प्लॉट केटरिंग और डेकोरेशन जीएसटी ने त्यां दरोड़ा पाड़वामां आव्या। जीएसटी विभागे दरोड़ा करता 38.6 करोड़ बिनहिसाबी व्यवहारों मळी आव्या। 7.6 करोड़ वसूलात करवा स्टेट जीएसटीए फटकारी नोटिस। अमदावाद में चिलोड़ा पासे मोड़ी रात्रे पुलिस की गाड़ी पर हुमलो थयो। चिलोड़ा पुलिस की शी टीम पर करायो पत्थरमारो। महिला हेड कोंस्टेबले नोंधावी रायोटिंग की फरियाद। 5 लोगों ने सोना टोला विरुद्ध नरोड़ा पुलिस गुनो नोंधियो। भरूच में जंबूसर तालुकाना कावी गामे प्रेमी पंखीड़ाए आपघात प्रयास कर्यो। खेती में वपराती दवा बने प्रेमीए गटगटावी। प्रेमी युगल होस्पिटल में सारवार हेठ। भरूच में अंकलेश्वर गाम खाते तस्करों तरखाट। एक मकान में घुसी 1.50 लाख की करी चोरी। चोरी की समग्र घटना सीसीटीवी कैमरा में कैद थी। घटना ने पगले पुलिस तपास हाथ धरी। पंचमहाल कालोड में कंस्ट्रक्शन काम करता ईसमनी कार में रोकड़ रूपयानी उठंतरी थी। मामलो सामे आव्यो। हालोल बरोड़ा रोड पर कंस्ट्रक्शन साइट पर पार्क करेली कार में 45,000 रूपया भरेलू पाकिट लई गठियो फरार थयो। समग्र घटना सीसीटीवी कैमरा में कैद थी। पंचमहाल गोधरा में आवेली पर्वतीनगर सोसायटी में मकान में थई लाखों की चोरी। रोजिंदा काम माटे राखवामां आवेल माता पुत्रीए घर में 4.25 लाख सोना चांदी दागीना की चोरी करी। गोधरा में ए डिविजन पुलिस आ मामले फरियाद पर नोंधाई। राजकोट में महिका अने थेबजड़ा गामे सीम माथी मळी आव्यु भ्रूण। बाळकीना शरीर पर छरीना घा मरेला निशान पण दिखाया। आ मामले पुलिस द्वारा तपास तेज। बनासकांठा में डीसाना भेलड़ी रेलवे स्टेशन पर कर्मचारी रहस्यमय रीते थयु मौत। रेलवे कर्मचारी ने स्टेशन पर थी मळी आवी लाश। पंचमहाल गोधरा में एलसीबी पुलिस कार में लई जवातो दारू जत्थो झड़पी पाड़ियो। कुल 77,520 रूपया दारू जत्थो झड़पी पाड़वामां आव्यो। 27,520 मुद्दामाल जप्त करवामां आव्यो। मोरबी में थोरडा पास एसटी बस नियमित न आता विद्यार्थी करो चकाचाम। विद्यार्थी बस रोकी रस्त रोको आंदोलन करू। छेल्ला घणा दिवसों बस नियमित न आता विद्यार्थी में हैरान परेशान। भावनगर सोमनाथ वच्चे बनी रहेला हाईवे पर संपादन की कामगिरी बाद नाराजगी। खेडूतों ने जमीन वळतर की अर्धी रकम हजी सुधी नहीं मिली। बुधेल गामना खेडूतोए भावनगर डेप्यूटी कलेक्टर ने आ मामले आवेदन पत्र आपी रजूआत करी। अमरेली जिला में तमाकू अधिनियमों भंग करनाराओ सामे कलेक्टर आदेश थी कार्यवाही करवामां आवी। 2020 में एप्रिल थी 2020 जान्युआरी सुधी में 87,750 दंड की वसूलात कराई। शैक्षणिक संकुल आसपास तमाकू वेचाण करनाराओ दंड।
પંચમહાલ જિલ્લા પંચાયતે બાકી વેરાની કરી ભરપાઈ. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી ઇમારતોનો કરાયો વેરો. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, ગોધરા નગરપાલિકાએ રૂબરૂ જોઈ 19.80 લાખનો વેરો ભર્યો. આણંદમાં ઈ ધરા કેન્દ્ર મામલતદાર કચેરી પર આણંદ ગ્રામ્યના કલેક્ટરે આકસ્મિક તપાસ કરી ઓનલાઈન વરસાય હુકમ અપલોડિંગ તથા ટાઇટલ ક્લિયરિંગ અંગે સમીક્ષા કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં ઢોલ નગારા વગાડી પાલિકાએ બાકી વેરાની ઉઘરાણી કરી 1,27,19,575 ની રકમ બાકી હતી. 10 વર્ષની મિલકત વેરો બાકી હતો. વેરો નહીં ભરાય તો સીલ મારવાની કરાશે કાર્યવાહી. સુરતના નવજીવન સર્કલ પાસે ડમ્પર ડિવાઇડર ઘુસ્યું અને ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બની સમગ્ર દુર્ઘટના. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો અને આ મામલે તપાસ હાથ ધરી. ભાવનગરમાં ઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ થતા વિવાદ સર્જાયો. દહેજ જતા ડ્રેન્જિંગનો પ્રશ્ન યથાવત રહેતા જહાજ 1.5 કલાક મોડું પહોંચ્યું. પાણીમાં ડ્રાફ્ટ ન મળતા જહાજ દરિયામાં રોકી દેવામાં આવ્યું. અધવચ્ચે જહાજ રોકી દેવાતા મુસાફરોએ મચાવ્યો હોબાળો. દ્વારકાના ઓખા જામનગર રોડ પર ધુમ્મસ ભર્યું વાતાવરણ. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પડી મુશ્કેલી. શહેરની ગલીઓમાં પણ ચારે બાજુ ધુમ્મસ. મહીસાગરના સંતરામપુરામાં નાની સરણસીથી મોટી સરણસી સુધીના માર્ગ પર ઠેર ઠેર ખાડા. સંતરામપુર તરફ આવતા વાહન ચાલકોને ભોગવવી પડે છે ભારે હાલાકી. માર્ગ મકાન વિભાગની લાલ્યાવાડીના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને વેઠવી પડે છે મુશ્કેલી. ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં મોવી રોડ પાસે વડપાન ફોફડી ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં. અંતરિયાળ રસ્તાના કારણે આસપાસના ગ્રામજનોને પડે છે હાલાકી. કાંઠીપાડાથી વડપાન ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો બન્યો નથી. જામનગરમાં જીઆઈડીસી ફેઝ 3માં કારખાનામાં લાગી આગ. પ્લાસ્ટિક અને માર્બલનો જથ્થો ભરેલા કારખાનામાં આગ લાગતા સમગ્ર માલસામાન થયો બળીને ખાક. ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. મોરબી જિલ્લામાં ઘાસ ભરેલા ટ્રકમાં લાગી આગ. માળિયા હળવદ હાઇવે પર ચાલુ ટ્રક સળગી. મહારાષ્ટ્રથી કચ્છમાં લઈ જવાતો હતો ઘાસનો જથ્થો. મોરબી ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. પંચમહાલના ઘોઘંબામાં સમાલિયામાં એસપી પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિકોત્સવ યોજાયો. વાર્ષિકોત્સવમાં વિદાય સમારોહ અને શપથગ્રહણ પણ યોજાયો. શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા. સાબરકાંઠાના પ્રાંતિકમાં શેઠ પી એન્ડ આર હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો. શાળાનો અભ્યાસક્રમ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પેન આપી તેમને બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. સાબરકાંઠાના હિંમતનગરમાં ઉમિયા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મહોત્સવમાં સાંઈરામ દવેના ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરનો ત્રિદિવસીય મહોત્સવ યોજાયો. ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકોએ હાજરી આપી મહાયજ્ઞના ત્રીજા દિવસે યજ્ઞમાં નળિયેર હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી. ભાવનગરના વડવા વિસ્તારમાં બહુચર માતાજીના મંદિરે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું. આનંદનગરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ભાવનગરમાં વીર સાવરકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ, મહાનગરપાલિકાના નગરસેવકો સહિતના આગેવાનો હાજર રહ્યા. આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.